हेलो विद्यार्थी बाल मित्रों, चित्रकाम विषय में आज नो टॉपिक छे कंपास बॉक्स ना साधनों। कंपास बॉक्स ना साधनों में तमने बधी ख्याल ज हशे, ए छतां आपणे थियरी थोड़ी जोई लईए। चित्र सर्जन माटे कंपास बॉक्स ना साधनों ने तेना उपयोगनी जानकारी होवी जरूरी छे। माप पट्टी। कंपास बॉक्स में नानी माप पट्टी आवे छे, जेमां 0 થી 6 ઇંચ તથા 0 થી 15 સેમી ના માપ દર્શાવેલા હોય છે। હવે જે કંપાસ બોક્સમાં આવે છે તમારો જ્યોમેટ્રી બોક્સ, એમાં જે સ્કેલ આવે છે એ હંમેશા નાની જ હોય છે। તમને એક્ઝામમાં પૂછાય કંપાસ બોક્સમાં કેટલા ઇંચની માપ પટ્ટી હોય છે, તો 0 થી 6 ઇંચ, અથવા કેટલા સેમીની માપ પટ્ટી હોય, 0 થી 15 સેમી। વિદ્યાર્થીઓએ સેન્ટીમીટરના માપનો ઉપયોગ કરવાનો હોય છે। આપેલા માપ પ્રમાણે સીધી રેખા દોરવા માપપટ્ટીનો ઉપયોગ થાય છે। મોટી માપપટ્ટીમાં 0 થી 12 ઇંચ તથા 0 થી 30 સેમીના માપ દર્શાવેલા હોય છે। હવે આ મોટી સ્કેલ છે તમારી, એના ઇંચ અને સેમી આપ્યા છે, કંપાસ બોક્સની નહીં। સામાન્ય રીતે ચિત્ર દોરવા માટે તમારે મોટી માપપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ। હવે ફર્સ્ટ કાટકોણ ત્રિકોણ। કાટકોણ ત્રિકોણનો ઉપયોગ તમે મેથ સાયન્સમાં કરતા જ હશો, તમને ખ્યાલ હશે। એ છતાં આપણે જોઈ લઈએ, કંપાસ બોક્સમાં કાટકોણ ત્રિકોણ આપેલો હોય છે। કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 અંશનો અને બાકીના બે ખૂણા 45 અંશના હોય છે। આ માપના ખૂણા દોરવા આ સાધનનો ઉપયોગ થાય છે। હવે આ કયા પ્રકારના ચિત્રમાં ઉપયોગ થાય, તો તમે ભાત ચિત્ર દોરતા હોવ તો એમાં આ સાધનનો ઉપયોગ થાય। હવે એક્ઝામમાં તમને પૂછાય કે કયા સાધનમાં 90 અંશનો એક ખૂણો અને બાકીના બે ખૂણા 45 અંશના હોય, તો કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ। કંપાસ બોક્સમાં રહેલા આ સાધનમાં ત્રણેય ખૂણાના માપ અલગ અલગ હોય છે। અનુક્રમે એક ખૂણો 90 અંશનો એટલે કે કાટખૂણો, બીજો ખૂણો 30 અંશનો અને ત્રીજો ખૂણો 60 અંશનો હોય છે। તેથી આ સાધનને લઘુકોણ ત્રિકોણ કહે છે। આ ખૂણાના માપ લેવા આ સાધનનો સીધો ઉપયોગ થાય છે। કયા માપ લેવા, તો કે 90 અંશનો, 30 અંશનો અને 60 અંશનો। જો આપણે માપ લેવું હોય તો આપણે લઘુકોણ ત્રિકોણનો ઉપયોગ કરી શકીએ। ત્રીજું છે કોણ માપક। આ અર્ધગોળાકાર સાધન ઉપર ડાબેથી જમણી તરફ અને જમણેથી ડાબી તરફ અનુક્રમે 0 થી 180 અંશ ખૂણાના માપ લખેલા હોય છે। કોણ માપક તમે બધાએ જોયું જ હશે, એના ખૂણા પણ તમે જોયા હશે। સૌથી વધારે ઉપયોગ થાય છે મેથ સાયન્સમાં। કોઈ પણ માપનો ખૂણો દોરવા કે દોરેલા માપના ખૂણાનું માપ જાણવા માટે આ કોણ માપકનો ઉપયોગ થાય છે। આથી આ સાધનને કોણ માપક અથવા ખૂણા માપવાનું સાધન કહેવામાં આવે છે। હવે આ મોસ્ટ આઈએમપી, કે કયા સાધનને કોણ માપક અથવા ખૂણા માપવાનું સાધન કહેવામાં આવે છે, તો કોણ માપક, અથવા એવી રીતે પૂછાય કે કોણ માપકને શેનું સાધન કહેવામાં આવે છે, તો તમારે લખવું પડે કે ખૂણા માપવાનું સાધન કહે છે, બરાબર। એનામાં કેટલા અંશના ખૂણાનું માપ રહેલું છે, તો 180। હવે કંપાસ પરિકર। આ સાધન વર્તુળ દોરવા માટેનું સાધન છે। આ સાધનમાં પેન્સિલ ભરાવી જે ત્રિજ્યાના માપનું વર્તુળ દોરવું હોય તેટલા માપ ઉપર કંપાસની અણી
जीरो ऊपर अने पेंसिल ने अणी नक्की करेला माप ऊपर मूकी लेवो। कागर ऊपर आ माप प्रकारे वर्तुळ दोरवो। वर्तुळ दोरती वखते कागर ने गोर न फेरवो, वर्तुळ दोरवा कंपास ने ज गोर फेरवो। तमने बधाने ख्याल हशे आपणे जे वर्तुळ छे एनो केवी रीते उपयोग करीए, तो परिकर होय एमां पेन्सिल भरावी अने आपणे जेटला मापनुं वर्तुळ दोरवुं होय एटला मापनुं आपणे माप लई अने दोरीए छीए। અને જ્યારે દોરીએ ત્યારે આપણે નોટબુકને ફરાવતા નથી, પરંતુ પરિકરની અણીને, આપણે પેન્સિલની અણીને આખું ગોળ રાઉન્ડ ફરાવીએ છીએ। હવે આગળ જોઈએ વિભાજક। કંપાસ બોક્સમાં રહેલા બે અણીવાળા સાધનને વિભાજક કહેવાય છે। બે રેખા વચ્ચેનું માપ જાણવા તથા આપેલા માપનો બીજો ખૂણો માપવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે। એ પણ તમને ખ્યાલ હશે તમારા જ્યોમેટ્રી બોક્સમાં વર્તુળ સિવાય એના જેવું બીજું એક સાધન આપે છે એને શું કહેવાશે? વિભાજક। હવે એ તમે શાના માટે ઉપયોગમાં આવે છે? તો બે અણીવાળા સાધનને વિભાજક કહેવાય બે રેખા વચ્ચેનું માપ જાણવા માટે। બે રેખાઓ હોય એના વચ્ચે કેટલું માપ છે તો એ અણીવાળા બંને પોઈન્ટને એ બંને રેખાઓ વડે લઈ અને પછી સ્કેલ વડે માપી શકાય છે કે એનું માપ કેટલું છે। એનો ઓછો ઉપયોગ થાય છે પણ એ જાણવું જરૂરી છે। હવે આજના ટોપિકમાં આપણે આ જ્યોમેટ્રિક્સ બોક્સ એટલે કે કંપાસના સાધનો વિશે જાણ્યું। હવે આગળના ભાગમાં આપણે આગળ ચર્ચા કરીશું। આગળનો ટોપિક છે ચેપ્ટર નંબર 2, ચિત્રકલાના મૂળ તત્વો। હવે ચિત્રકલાના મૂળ તત્વો આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ એની પહેલા તમે એકવાર, તમને બધાને થોડી થોડી તો માહિતી હશે જ એના વિશે, તમારે થોડું ઘણું એના વિશે રીડ કરી લેવાનું છે જેથી આગળ સમજવામાં આસાની રહે। થેન્ક યુ।